શહેરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની સરાહનીય કામગીરીથી અરજદારોને તરત જ કામ પૂર્ણ થતા હોવાને લઈને અરજદારોમાં ખુશી જોવા મળી રહી છે. વાત કરીએ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા રણજીતસિંહ માટે એડા એક ગરીબ કુટુંબમાંથી અભ્યાસ કરીને 2017માં ખંભાત ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. ત્યારબાદ તેમની બદલી પેટલાદ ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે થઈ હતી. શહેરા તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી ઠક્કર સાહેબની બદલી થતાં રણજીતસિંહ માટીએડા બઢતી સાથે બદલી આવતા તેમને શહેરા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ આપવામાં આવી, જેઓ તારીખ 23/6/2022 રોજ તેમની ભરતી સાથે બદલી થઈ હતી, જેમાં શહેરા ખાતે તેમના થકી ચાર્જ લેતા તાલુકા પંચાયત ખાતે થતી અરજદારોની ભીડ ધીમે ધીમે ઓછી દેખાવા લાગી હતી, જેમાં તેઓ દ્વારા શહેરા તાલુકા પંચાયત ખાતે લાગતા વળગતા કામને લઈને આવેલા અરજદારોને જાતે જ મળી તેનો નિકાલ લાવવા માટે અરજદારો જોડે જઈ જે તે શાખાના અધિકારીને તેમના થકી અરજદારની અરજીનો નિકાલ કરવા માટે જાણ કરવામાં આવતી હતી. ત્યારે કોઈ વૃદ્ધ અરજદાર કોઈ અરજી લઈને આવ્યા હોય ત્યારે તે અરજદારના કાગળ જાતે લઈ તેમની અરજીનો નિકાલ કરી આપવાની કામગીરી કરતા હતા, જેમાં લોકો દ્વારા તેમના કાર્યને લઈને અરજદારો સરાહનીય કાર્ય જણાવતા હતા, જેમાં તાલુકા પંચાયત ખાતે આવેલા વૃદ્ધ અરજદારો દ્વારા તેમને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા. ત્યારે તાલુકા પંચાયતના સ્ટાફ દ્વારા તેમને પણ વખાણ કરી રહ્યા છે. શહેરા તાલુકાની 82 જેટલી ગ્રામ પંચાયતના સરપંચો પણ તેમની કામગીરીને સરાહનીય કામગીરી બતાવી રહ્યા છે. ત્યારે શહેરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શહેરા તાલુકાના લોકોના હૃદયને સ્પર્શી રહ્યા હોય અને હૃદયને સ્પર્શ બની ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે અને લોકો તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. એ પછી નો તાલુકા વિકાસ અધિકારી નો વ્યવહાર કેવો? બિલકુલ સારો. અને સાહેબ ના આવ્યા પછી લગભગ 8 જેટલી ગ્રામ પંચાયતો બની, 25 જેટલી આંગણવાડી કંઈક બાકી હતી પૂર્ણ કરાઈ, અમુક જગ્યાએ રોડ જતા નિકાલ નતો થતો. મોરુંડાના ગામે એ સાહેબ જાતે આવીને રોડનો નિકાલ કર્યો અને અત્યારે ડામર બી થઈ. આપનું નામ બધું? બારી આગળ લક્ષ્મણ બધો બધો કારોબારી અધ્યક્ષ. આ સિવાય શું તાલુકા વિકાસ તમારા જોડે કેવો વ્યવહાર કરે છે અને કેવી રીતના વર્તન રાખે છે? જે રીતે માં હોય ને લડે ખરી અને બાળકને કેવા બધું કે એ રીતનો સરનો વર્તાવ છે. આપનું નામ બધું? મીનાક્ષીબેન પટેલ, બારી બેસે. ગઈકાલે જે બનાવ બન્યો જેના વિશે આજના સમાચાર માધ્યમોમાં જે સમાચાર પ્રસારિત થયા છે તે તદ્દન સત્યથી વેગળા છે. ગઈકાલે કિરિયો સાહેબનો કહેવાનો આશય માત્ર એટલો જ હતો કે લાભાર્થીઓ જે બહાર પ્રતીક્ષા કરી રહ્યા છે તેમનું કામ પૂર્ણ કરી અને પછી આપણે મિટિંગ શરૂ કરીશું, એટલે તલાટીઓનું અપમાન થવાનો કે તલાટીઓને બહાર કાઢી મૂકવાનો કોઈ પણ બનાવ બન્યો નથી. અને સાહેબે જેમ આગળના હોદ્દેદારોએ કીધું તેમ તમામને સાચવે છે. હવે સ્વાભાવિક છે કે સાહેબ હોય એટલે ક્યારેક ગરમ થતા હોય, પરંતુ કાલે જે સમાચાર માધ્યમમાં પ્રસારિત થયું છે, આટલે આજે જે પ્રસારિત થયું છે કાલના બનાવ માટે એવું કંઈ બનવા પામેલું નથી. આપનું નામ હતું? તેજસ પટેલ, મદન સ્ટુડિયો ગ્રામ વિકાસ. સાહેબે જે કીધું કે અત્યારે જે શહેરામાં દર ગુરુવારે પબ્લિકનો જે પ્રસારો થાય છે એને અનુસંધાનમાં સાહેબે કીધું કે પબ્લિકનું કામ કરો અને પછી તમારું અહીંયા આપણે મિટિંગ ચાલુ કરીએ, જેથી કરીને પબ્લિકને હેરાન ગતિ ના થાય એટલા માટે કહેવા માંગે. એ સિવાય કોઈ સાહેબ થકી તમને કોઈ હેરાન ગતિ એનો સાહેબનો વ્યવહાર કેવો? સાહેબનો વ્યવહાર તો એઝ અ તમે એમ એઝ અ ફાધર તરીકે વ્યવહાર કરો, ત્યાં જેવી રીતે અમુક બાબતોમાં સાહેબ ટોકીને અને અમુક બાબતોમાં જે આપણે ધારકમાં અમને કોઈને હેરાન ગતિ કરતી હોય તો સાહેબ અમારી જોડે જીતો આવે. રવિ તલાટી મંત્રી, એ બાબતે મારે બીજું છે કે તદ્દન ખોટું છે. આ એક પ્રકારનું ગુટ માણસો એ
જેવું તલાટી પીડીઓ સાહેબને ખરાબ કરવા માટેનું યંત્ર રચ્યું છે તે વસ્તુ બિલકુલ ખોટી છે. અમારા શેરા તાલુકામાં જ્યારથી પીડીઓ સાહેબ આવ્યા ત્યારથી કોઈ પણ લાભાર્થીને પ્રોબ્લેમ નથી, કોઈ પણ સરકારને પ્રોબ્લેમ નથી, કે કર્મચારીને પ્રોબ્લેમ નથી. તો આવું લખવાથી કોઈ ફેર પડવાનો નથી અને બિલકુલ ખોટો છે. તાલુકા વિકાસ અધિકારીનો અરજદાર તથા સરપંચો સ્ટાફ જોડેનો કેવો નેચર એ બાબતે તમે શું કહો? તાલુકા વિકાસ અધિકારી સાહેબ જ્યારથી હાજર થયા ત્યારથી લોકોના સંપર્કમાં છે, સરપંચના સંપર્કમાં છે, કર્મચારીના સંપર્કમાં છે અને નાનામાં નાના માણસોની સાથે વાત કરી અને નાનામાં નાના માણસોનું કામ કરે છે અને સારું, બહુ સારી રીતે કામ કરે છે. આવું એક પહેલીવાર આ પીડીઓ તરીકે અરજદારોને લાભ મળ્યો છે એવું મારું માનવું છે. આપનું નામ હતું? મારું નામ ચારણ હાજાભાઈ નાનાભાઈ, તાળવા સરપંચ માટીયેડા. ત્રણેક માસથી પીડીઓ તરીકે જ્યારથી આવ્યા, પીડીઓ શ્રી તરીકે જ્યારથી ફિલ્ડ કરી દોડીને કામ કરવાની એમની એક આવડત છે. નાનામાં નાના માણસ કદાચ મોટા ફેરા મારતો હોય તો ચેમ્બરમાંથી બહાર જઈને એને બોલાવીને જે તે શાખામાં લઈ જઈને એનું તાત્કાલિક સોલ્યુશન થાય એવો એમને એક હોશિયારી અને એક ત્રેવડ છે. અને અત્યાર સુધી આ વહીવટમાં દરેક ગામે ગામ ફરીને ફિલ્ડ કરીને તલાટીશ્રીઓ કે સરપંચશ્રીઓને સુમેળથી રાત્રે 12 વાગે બી ફ્લડ હોય, ગમે તે રાત્રે 12 વાગે બી મેસેજ કરતા હોય છે. જે આજરોજ જે સમાચાર પત્રના અંદર છપાયું છે કે તલાટી કમ મંત્રીને ટીડીઓસીએ મિટિંગ હોલમાંથી બહાર તગેડ્યા, એ બાબતે શું કહો છો? તેવું તો આપણે ધ્યાને આવ્યું નથી. એમણે એવું કદાચ કીધું હશે કે આ અરજદારો છે એમનું કામ પહેલાં પૂરું કરો કે જેને મિટિંગ ચાલે તે બધી ઊભા નહીં રહેવું પડે, તો કલાકો સુધી એમનો ટાઈમ નહીં બગડે. એટલા માટે એ તલાટીશ્રીઓને કીધું હશે કે તમે આ અરજદારોનું કામ કરીને પછી આપણે મિટિંગ લઈએ. આવું તગેડી મૂકે એવું આપણે ધ્યાને આવે નથી. 3 મહિનાના એમના સ્વભાવથી મને એવું લાગતું નથી કે આવું વર્તન કરી શકે. આપનું નામ હતું? રમણભાઈ વારિયા, મંત્રી બીજેપી પંચમહાલ. કશું નથી સાહેબ, કોઈ દિવસ સાહેબ એમના છોકરાઓની જેમ રાખ્યા છે. હંમેશા કહેતા હોય છે કે હું વડીલ છું, આપણા ઘરમાં પણ છોકરાઓથી ભૂલ થાય તો મા બાપ ટકોર કરી શકે, એમ સાહેબ તો વડીલ છે અમારા, છોકરાઓને બે શબ્દ કહી પણ શકે. અને સાહેબ એવું કશું વર્તન અમારા પ્રત્યે રાખ્યું જ નહીં કે હું અધિકારી છું ને તમે બધા મારા કર્મચારી છો. સાહેબે અમને બહુ સારી રીતે એમના છોકરાઓની જેમ સાચ્યા છે. દરેક જગ્યાએ માર્ગદર્શન જોઈતું હોય સાહેબ અમને હંમેશા માર્ગદર્શન આપ્યું છે, દરેક વસ્તુમાં ગાઈડ કરી છે. સાહેબ મારી પંચાયત પર પણ 4-5 વખત વિઝિટમાં આવ્યા છે, ત્યારે પણ સાહેબે મને કોઈ દિવસ એવું નહીં કે સાહેબ આવ્યા તો મને માનસિક ટેન્શન થયું કે અધિકારી આવ્યા, મારા ટીડીઓ આવ્યા એટલે મને બહુ ટેન્શન થવા માંડે, એવું ક્યારે નહીં થયું. ત્યારે સાહેબ આવ્યા તો કેવું છે બેન, પહેલાં તબિયત વિશે પૂછશે અને કદાચ રજા પણ મૂકી હોય અમે સિયર તો બી સાહેબનો સ્પેશિયલ ફોન આવે કે બેન તમારી તબિયત કેવી છે એવું પૂછવા માટે. એટલે સાહેબે ક્યારે અમને કોઈ બાબત માટે એવું માનસિક ટેન્શન કે એવું કશું આપ્યું નથી. આજરોજ જે સમાચારમાં છપાયું છે એ બાબતે તમે શું કહો છો? સમાચારમાં જે છપાયું હશે હવે ખબર નહીં, બધા રૂમર્સ પણ હોઈ શકે કોઈ વસ્તુ માટેના, પણ હું એ વસ્તુમાં માનતી નથી. બસ એટલું જ કહ્યું. નામ પંચાલ અમીબેન રાજેન્દ્ર કુમાર, તલાટી કમ મંત્રી તરીકે બાહ્ય ફરજ બજાવું છું અને અમારું પંચમહાલ જિલ્લા જે મંડળ છે તલાટીઓનું તેમાં મહિલા પ્રતિનિધિ તરીકે છું. આગળ બનાવમાં એવી વિગતો ક્યાંય ધ્યાનમાં નથી કે ભાઈ કોઈ બનાવ બેનો છે, આ એક માત્ર ઉપચારી કાઢેલી વાતો છે. માત્ર અમારી હંમેશા સરપંચ તરીકે અમારા જે શહેરાના અગ્રણી નાગરિકો તરીકે અમે હંમેશા ટીડીઓ સાહેબની એવી રજૂઆત રહેતી કે સર ગામડેથી લોકોને અહીંયા કામ માટે આવવું પડે, એના કરતાં જો તલાટીશ્રીઓ ગામડે હાલ હોય અને ગામની તથા ગામમાં જ રહે કે તલાટીશ્રીઓ ગામે કામ થતા તો કોઈ પણ અરજદારે તાલુકામાં આવવું નથી. અને ગઈકાલનો જે ગુરુવારનો દિવસ હતો એના અનુસંધાને તલાટીશ્રીઓ અહીંયા ખેડા ખાતે હાજર હતા અને એ જ સમયમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન પણ થઈ રહ્યું હતું. એટલે એ એમના અનુસંધાનમાં જે પણ સાહેબે બેઠક લેવાની હતી એ બેઠકના અનુસંધાને સાહેબ અહીંયા બેઠક હતા અને અરજદારને બાદ વધારે ઉભેલા જોયા. એટલે સાહેબશ્રીનું એક સ્વાભાવિક રીતે જે લોકલાગણી અને પ્રજાવાત્સલ્ય રીતે એમને જે કામગીરી હાથમાં લીધી છે કે જે તે તત્વમંત્રી અહીંયા હાજર હોય એ નીચે છે અને પહેલાં જે તે તમારા ગામના અરજદાર આવ્યા છે એમના કામ પૂર્ણ કરો અને પછી આપણે આ મિટિંગ લઈએ, એ રીતે એમની એક રજૂઆત હતી. અને એ અનુસંધાનમાં સાહેબે જે પણ સૂચના આપી હોય એ સૂચના તલાટીશ્રીઓ પૂરો કરી શકે. આ બાબતે કોઈને કંઈ મનદુખ લાગે એવું તો થયું નથી. તલાટી મંડળમાં પણ કોઈને એવું બનાવ નથી મળે કે જેનાથી એમને મનદુખ લાગે.
અને આજે જ્યારે આ સમાચારમાં સવારે મેં ન્યૂઝમાં જે ત્યારે મને પોતાને એક આશ્ચર્યજનક લાગતી કે જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી આપણા ત્યાં આવ્યો છે ત્યારે આપણા પ્રશાસનને આ રીતના બદનામ કરવાની આ ખરેખર આ મનુષ્ય ખોટી કહેવાય. અને હું તો આ વાતને તદ્દન વખોડું છું, આવું ક્યાંય કોઈ કરવું ન જોઈએ. કદાચ કોઈ પ્રશ્ન હોય, કોઈ વિવાદ હોય તો તમે બેસીને એનું સમાધાન કરી શકો છો, પણ કોઈ વિવાદ જ ન હોય અને તમે એક રાતોરાત એક વિવાદ ઊભો કરો છો, આનાથી કંઈક પ્રશાસન પ્રજાના અનુસંધાનમાં પ્રજા લક્ષીભીત કામ કરવા માટે બેઠા છે. જે પણ સરકારી અધિકારી કે કર્મચારી જે પ્રશાસનમાં બેઠા છે એ પ્રજાના કામો કરવા માટે બેઠા છે. અને જ્યારે ટીડીઓશ્રીનો જો નિર્ણય હોય કે ભાઈ પ્રજાના કામોને પહેલાં પ્રાધાન્ય આપો તો એને ક્યાંય કોઈ ખોટું એને ન કહી શકે. આપનું નામ બધું? સિદ્ધરાજસિંહ સોલંકી. વર્તમાન પત્રમાં છપાય છે, નવેલીનું અચૂક છે. અને ખરેખર અમારા ટીડીઓશ્રી છેલ્લા 3 મહિનાથી અમારે તાલુકા પંચાયતનો ચાર્જ લીધો છે. ત્યારથી અત્યાર સુધી આખા તાલુકાના સરપંચો બી ખુશ છે, તાલુકા પંચાયત સદસ્યો બી ખુશ છે. અને એટલું બી કામ આ તાલુકામાં વ્યવસ્થિત થાય છે કે કોઈને પણ સાહેબ એવું વિચારતા નહીં કે આ મારો નથી એમ. સાહેબ બધોને મારા ઘરના જ વ્યક્તિ છે, મારા કુટુંબી જ છે, એવી રીતે બધોનું કામ કરે છે. અને જે સમાચારપત્રનું એવું છે કે તલાટી કે મંત્રીઓને અડધૂત કરીને કાઢ્યા ને બહાર નાખ્યા એ ખરેખર ખોટી વાત છે. ટીડીઓ સાહેબે જે વાત કરી છે એ બરાબર જ છે કે ભાઈ અરજદારો ગામડેથી છે, કાટલા સુધી આવ્યા છે, તો તમે ખરેખર પેલું અરજદારોનું કામ કરો, પછી આપણે મિટિંગ કરીએ. અને એ આવા ટાઈમે જે ગરીબ કલ્યાણ મેળો સીએમશ્રી આપણા જિલ્લામાં આવતા હોય, ગરીબ કલ્યાણ મેળાની કામગીરી તાલુકા પંચાયતના માન્ય ટીડીઓ સાહેબના શિરે હોય છે, અને એમનું ખરેખર પબ્લિકનું ફોર્મ એમને કરવાનું હોય છે, તો પબ્લિકનું ફોર્મ કરવા માટે અમને જે તલાટીશ્રીઓને કહ્યું છે તે વાત ખરેખર કે ભાઈ અરજદારોનું કામ કરો, પછી આપણે મિટિંગ લઈએ. એટલે અરજદારો વિશે સાહેબે બહુ સારી જ વાત કરી છે. તાલુકા વિકાસ અધિકારીનો સ્વભાવ કેવો અરજદારો માટે? અરે સાહેબ, જ્યારના મારા તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી આવ્યા છે ત્યાર પછી એવા હાજર, ત્યાં સીધી ચોમાસાની સિઝન આવી છે. તો પણ ચોમાસામાં સાહેબે અમને તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચની મિટિંગ રાખીને જે પેન્ડિંગ કામો કે 19-20, 20-21 એ બી પેન્ડિંગ કામો જલ્દી જલ્દી કરાવી દીધું. આ વાત સાહેબ જો અમને પહેલેથી જ મળ્યા હોત તો આજે તાલુકાનો વિકાસ કંઈક ઓર હોય. રામસિંહ પરમાર, તાલુકા પંચાયત. ગુરુવારના રોજ તલાટી કમ મંત્રી શ્રીઓને હડધૂત કરવામાં આવ્યા ટીડીઓ દ્વારા, અને એમાં એવું જણાવવામાં આવ્યું છે પેપરમાં, ન્યૂઝ પેપરમાં, કે પહેલાં લાભાર્થીઓના કામ કરીને આવો, પૂર્ણ કરવામાં આવે એવું પેપરવાળાએ છાપ્યું છે. તો એ વસ્તુ સાચી છે. જ્યારથી હું આ તાલુકામાં ટીડીઓ તરીકે મેં ચાર્જ લીધો છે ત્યારથી પ્રથમ અગ્રીમતા નાનામાં નાના માણસની મેં આપી છે. અને હરેક મિટિંગમાં જ્યાં જ્યાં પણ મેં ફરજ બજાવીને આવ્યો છું ત્યાં કીધું છે કે તલાટી શ્રી મારા જમણા હાથ બરાબર છે અને સરપંચ શ્રી મારા ડાબા હાથ બરાબર છે, અને બે વ્હીલ કમ્પ્લીટલી ચાલે અને તાલુકાનો સારામાં સારો વિકાસ આપણે કરી શકીએ. દર ગુરુવારે જ્યારે અત્રેના તાલુકાના લાભાર્થી કે જે સામાન્ય નાગરિક છે જેને તાલુકા કક્ષાએ આવવા માટે 50-100 રૂપિયાનો ખર્ચ થાય છે વાહતુક, મારી એટલી જ તલાટી મિત્રો પાસે અપેક્ષા હતી અને છે અને રહેશે કે ગુરુવારે કોઈ પણ આમ નાગરિકને અહીંયા આવવું ના પડે. તમારો જે સમય નક્કી કરવામાં આવેલો છે સમય મુજબ આપણે ગામે હાજર રહીએ, તો સામાન્ય નાગરિકને તાલુકા કક્ષાએ આવવું પડે નહીં, આ હેતુ હતો. તેમજ માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી જ્યારે ગોધરા આજ રોજ આવવાના હતા ત્યારે ગોરે લોકકલ્યાણ મેળા માટે, તો એની તૈયારીના ભાગરૂપે પણ અમે 3 વાગે જ તલાટીઓની મિટિંગ બોલાવેલી હતી. એ દરમિયાન છેલ્લા 1 મહિનાથી દર ગુરુવારે યનકેન પ્રકારે નાગરિકનો ધસારો અહીંયા જોવા મળે છે. તો મારું એટલું જ નિવેદન હતું, અને એમે અત્યારે જ્યારે હું ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું ત્યારે મારો જે અવાજ છે કોઈ યંત્રથી માપવો હોય તો માપી શકે છે, એ જ અવાજ મારો રોજનો રહે છે કાયમથી, કે કોઈની સામે મારો આક્રોશ હતો નથી. જે જગ્યાએ મારા તલાટી શ્રીને મારે બચાવ કરવાનો હોય, એટલે કે તલાટીને કોઈ ખોટી કનડધક થતી હોય, એ કક્ષાએ ટીડીઓ તરીકે હું ઊભો થઈ ગયો છું. હા, મારા તલાટીની કોઈ ભૂલ થયેલી હોય
તો એનું યોગ્ય નિરાકરણ પણ અમે લાવેલા છે અને લાવીશું. આને ઝઘડો પણ ના કહી શકાય, કકરાટ પણ ના કહી શકાય અને ગુસ્સો પણ ના કહી શકાય કે બે હુદી વર્તન પણ ના કહી શકાય. પરંતુ અમુક પત્રકાર મને ખ્યાલ નહોતો, મને તો અત્યારે મુખ્યમંત્રી સાહેબનો કાર્યક્રમ કરતાં જ આવ્યા ત્યારે મને સાહેબે કીધું આવું થયું છે ત્યારે મને ખબર પડી. ખરેખર માટીયાડા સાહેબ છેલ્લા 3 મહિનાથી આ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી છે. ત્યારથી ઘણા ખરા આંગણવાડીના કામો, પંચાયતના કામો 2-2 વર્ષથી પડેલા હતા એ ચાલુ કરાયા. અમુક રસ્તાના પ્રશ્નો હતા એ પણ ચાલુ કરાયા અને રસ્તા પૂરા થઈ ગયા. જે જે લોકોની રજૂઆતો હતી, માગણી હતી, એ માગણી પૂરેપૂરી સાહેબે એમને પૂરેપૂરી માગણીઓ અગ્રેસર કરી છે. અને વધુમાં સરકારશ્રીના દરેક કાર્યક્રમો, વંદે ગુજરાત રથ અને બધા ઘણા બધા કાર્યક્રમો આવ્યા, અને પ્રાથમિક શાળાઓમાં પણ શાળા સ્થાપના દિવસ હોય, પ્રવેશ ઉત્સવ હોય, એમાં સાહેબને આમંત્રણ આપવામાં આવે તો સાહેબ સતત હાજર રહ્યા છે. અને બીજી વાત વધુ ના કરતો, તાલુકા પંચાયતમાં કોઈ ગરીબ માણસ હોય, કોઈ વૃદ્ધ માણસ હોય અને બહાર ઊભા હોય આમ તેમ કરતા હોય તો સાહેબને એવું થાય કે આ કોઈને હોદે છે તો સાહેબ એને પૂછીને ખભે હાથ મૂકીને એની શાખા નજીક, અધિકારી નજીક લઈ અને વાત પરિપૂર્ણ કરે છે. અને આપણા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેટાભાઈ ભરવાડ સાહેબ જે હમણાં વાંટા વછોડા પંચાયતનું લોકાર્પણ થયું ત્યારે સાહેબે કીધું કે આપણા તાલુકા વિકાસ અધિકારીશ્રી 108 તરીકે કામ કરે છે અને બહુ સરસ કામ કરે છે. અને જે ગરીબ લોકોને, જરૂરિયાતમંદ લોકોને જે લાભ મળે છે ને લાભ મળે છે કે કેમ એનું 100-100% પીડીઓ સાહેબ ધ્યાન રાખે. જે શહેરા તાલુકાના ગરીબ માણસોને, જે ગરીબ માણસોના અવાજથી જે નામ કમાયા છે એના માટે હું પીડીઓ સાહેબને ધન્યવાદ આપું છું. હું અણિયા જિલ્લા પંચાયત સભ્ય નાયકા વિનુભાઈ અમરાભાઈ અણિયા. જે સમાચાર વાંચ્યા એ વાંચીને ખૂબ દુઃખ થયું, કારણ કે આપ તો જે મીડિયા છે એ એક સમાજનું અંગ છે અને ખરેખર સાચી વાતો પ્રસિદ્ધ કરવી જોઈએ. આ તાલુકામાં સૌપ્રથમ તાલુકા વિકાસ અધિકારી સાહેબ જ્યારે આ શહેરા તાલુકામાં આવ્યા ત્યારે વિકાસ ગૌરવ યાત્રા ખરો વરસાદ પડતો હતો. સાહેબ તમામ અરજદારો, હોદ્દેદારો સાથે ખરા વરસાદમાં પરળીને ભારત માતા કી જય અને અમારી સાથે ચાલતા ચાલતા આખા નગરમાં યાત્રા કરાવે એ આ તાલુકા વિકાસ અધિકારી છે. અવાજ એમનો બુલંદ છે, કારણ કે એ જ્યારે બોલતા હતા એક પાછળ સુધી જે ગાડીમાં આવતા હતા એમને સંભળાતો હતો. જે ગઈકાલે પ્રસિદ્ધ કર્યું કે તલાટી કામ મંત્રીઓને હડદૂત કર્યા, હડદૂત શબ્દ એ હહડ તો ખોટો છે અમારી ભાષામાં કહી શકાય, કારણ કે સાહેબના મેં વર્તન જ નથી. સાહેબનો સ્વભાવ છે એ ઊંચા અવાજે બોલે છે, એમની એક પદ્ધતિ છે કામ કરાવવાની. અને સાહેબ સરપંચને, તલાટીકા મંત્રીને, અરજદારોને પોતાના પરિવારના માને છે, દરેક સમાજને સાથે રાખે છે. હું વણકર સમાજનો છું, મારી બાહીમાં આંગણવાડીનો પ્રશ્ન હતો ત્યારે સાહેબ 3 વાર આવ્યા હતા જાતે, અને વાલ્મીકી બંધુઓને કીધું, બાજુમાં દરબાર લાંબી હતી એમને પણ સમજાવ્યા કે આ તમારા જ બાળકો ભણવાના છે. સાહેબ દરેક પ્રશ્ને ગામમાં સુખદ સમાધાન નિરાકરણ થાય એવા સાહેબના પ્રયત્નો હોય છે. એટલે જ તો હમણાં રવિવારે જ્યારે મિટિંગ હતી ત્યારે અમારા તાલુકાના વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી આદરણીય જેઠાભાઈ ભરવાડ સાહેબે એક ઉપનામ આપ્યું કે શહેરા તાલુકાને 108 જેવા તાલુકા વિકાસ અધિકારી મળ્યા છે. કેમ 108ની જેવી સેવા થાય છે એવી રીતે શહેરા તાલુકા વિકાસ અધિકારી તરીકે સેવા કરે છે. ખરેખર આવા અધિકારી મળ્યા એ આ તાલુકાનું સદભાગ્ય છે. આ પાયામેવણી બાબતો છે એને અમે નકારી કાઢીએ છીએ. મારું નામ વણકર હસમુખકુમાર દેવજીભાઈ, SC મોરચો, જિલ્લા પ્રમુખ, વંદે માતરમ, ભારત માતા કી જય. જય જી.